વાર સમાચારમાં સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. ડોક્ટર હાથીનું નિધન થયું છે. ડોક્ટર હાથી ફેમ કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. તારક મહેતામાં ડોક્ટર હાથીનો તે અભિનય કરતા હતા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. કવિ કુમાર આઝાદ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આખરે એ આઘાતજનક સમાચાર આવ્યા તેમના નિધનના અને તમામ ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું. લાંબા સમયથી તેઓ બીમાર હતા. વોકહાર્ટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી અને જ્યારે તેમના નિધનના સમાચાર આવ્યા તો ફિલ્મી જગત સાથે સંકળાયેલા લોકો, ખાસ કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલમાં તેમની સાથે કામ કરતા તેમના સહકલાકારો છે, તેઓ ભારે દુઃખમાં ગરકાવ થઈ ગયા છે. કોઈ પણ વ્યક્તિ આ જે સમાચાર છે તેના પર વિશ્વાસ નથી કરી શકતા કે હવે આ દુનિયામાં નથી રહ્યા ડોક્ટર હાથી. તેમના પ્રિય એવા ડોક્ટર હાથી હવે આ દુનિયામાં નથી રહ્યા. ડોક્ટર હાથીનું પાત્ર નિભાવીને જે લોકપ્રિયતાની ઊંચાઈઓ તેમણે સર કરી હતી, લોકોના મનમાં તેમણે સ્થાન મેળવી લીધું હતું અને લોકોના પ્રિય એવા ડોક્ટર હાથીના નિધનના સમાચાર લોકોને ગળે નથી ઉતરી રહ્યા. તેમના માટે આ અત્યંત આઘાતજનક સમાચાર છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ડોક્ટર હાથી એટલે કે કવિ કુમારનું નિધન થયું છે. તારક મહેતામાં ડોક્ટર હાથીનો તે અભિનય કરતા હતા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. કવિ કુમાર આઝાદ તેમની સારવાર ચાલી રહી હતી વોકહાર્ટ હોસ્પિટલમાં અને અચાનક જ તેમના મૃત્યુના અહેવાલ સામે આવ્યા. તો અભિનય ક્ષમતાના આધારે લોકોના મનમાં અચલ સ્થાન બનાવી ચૂક્યા હતા. દિવ્યા બંસલ કલાકાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું. દિવ્યા બંસલ, આપસે જાણના ચાહેંગે, ફિલહાલ યે જો દુઃખદ વાક્ય સામને આયા હૈ, ઇસ ઘટના કે બારે મેં આપ ક્યા કહેના ચાહેંગે? ડોક્ટર હાથી કે સાથ જુડે હુએ આપકે સંસ્મરણ ઇસ ઘટના કે બાદ, ઇસ વાક્ય કે બાદ ક્યા સામને આ રહે હૈ? बता दो, तारक मेहता का उल्टा चश्मा सबसे पसंदीदा लोकप्रिय एक शो रहा है जिसको हर कोई देखना पसंद करता है. और डॉक्टर हंसराज हाथी एक ऐसा कैरेक्टर था जिनको देखते ही अपने आप में चेहरे पे एक मुस्कुराहट आ जाती थी. उनका रुतबा ही ऐसा था, उनकी पर्सनैलिटी ऐसी थी, बड़े ही मजाकिया किस्म के इंसान थे और रियल लाइफ में भी. जब अचानक से आज उनके हार्ट अटैक से मृत्यु की खबर आई तो हर कोई वाकई में सदमे में था. हालांकि बीच में से काफी टाइम से उनकी तबीयत खराब चल रही थी, बट उसके बावजूद वो काफी प्रोफेशनल थे. सेट पे आते थे और कभी भी ये नहीं जताते थे कि उनकी तबीयत खराब है. टाइम टू टाइम अपनी शूटिंग करते थे, बट लंबे समय से उनकी हेल्थ काफी खराब थी और आज अचानक सुबह में कार्डियक अरेस्ट से उनका निधन हो गया है. और इस खबर से तारक मेहता की पूरी टीम सकते में है. असित मोदी खुद काफी हैरान है और काफी मायूस है इस खबर से कि उनके लोकप्रिय कैरेक्टर में से एक डॉक्टर हंसराज हाथी अब उनके बीच में नहीं रहे हैं. और वहीं अगर दूसरे कलाकारों की बात करें तो अभी तक उनसे कुछ कॉन्टैक्ट नहीं हो पाया है, बट यकीनन अगर हम उनकी भावनाएं समझे तो हर कोई इस खबर से यकीनन काफी सदमे में है. बहुत बहुत शुक्रिया आपका बातचीत करने के लिए न्यूज 18 गुजराती से. तो फिलहाल तो आज आखो मामलो छे तेमा तमाम लोको छे ऊंडा आघातनी लागणी अनुभवी रह्या छे. कवि कुमार आजाद ना કાર્ડિયક એટેક એટલે કે હાર્ટ એટેકને કારણે મૃત્યુના સમાચારથી તમામ લોકો આઘાતમાં છે. લાંબા સમયથી હતા તેઓ બીમાર.